हेलो स्टूडेंट्स, आपणे बायोकेमिस्ट्रीनी अंदर जेवी कणु चेप्टर छे एनी अंदर बे प्रयोगो छे कम्प्लीट कर्या हता। एक तो विश्लेषणनो प्रयोग, मतलब के सजीवोनी अंदरना जे घटको छे एनो विश्लेषणात्मक पृथ्थकरण करवुं, अने बीजो हतो ए खंडनात्मक प्रयोग भण्या। पहेलो जे प्रयोग हतो विश्लेषणनो, एनी अंदर सजीवना जे काई बृहदणु अने એટલે કે મોટા અણુ, મહાણુ અને એના સૂક્ષ્મણુ એટલે કે નાના અણુઓ છે એને જુદા પાડી શકાય, અને એની અંદર જે પ્રયોગમાં આપણે ઝડપથી યાદ કરીએ, જે ગળાઈ ગયું હતું ગાળણ, બરાબર, આ જે ગાળણ નીકળ્યું હતું આની અંદર આપણને કાર્બનિક ઘટકો છે હજારોની સંખ્યામાં મળ્યા હતા, સાથે સાથે એમાં સલ્ફેટ ફોસ્ફેટ જેવા અકાર્બનિક છે એ પણ આપણને મળતા હતા। સલ્ફેટ ફોસ્ફેટ આવા અકાર્બનિક ઘટકો પણ આપણને મળતા હતા। હવે આ કાર્બનિક ઘટકો છે એ બધાનું પૃથ્થકરણ પાછું કેમ કરવું? આપણે જોઈએ છે કે આ કાર્બનિક, તો એમાંથી એને કેમ છૂટા પાડવાના? તો હજારો સાથે હતા, એમાંથી કોઈ ચોક્કસને આપણે કઈ રીતે જુદા પાડીએ? તો એની અલગીકરણની વિવિધ પદ્ધતિઓ હતી જે તમે આગળના ધોરણોમાં ભણશો, પણ આપણે જસ્ટ એના નામ જોઈ લઈએ। તમારે પાછી બારમામાં આવશે, અગિયારમામાં અમુક જગ્યાએ એના નામનો ઉલ્લેખ આવશે, પણ એ પદ્ધતિમાં કઈ રીતે એને અલગ પડાય એ તમારે અગિયાર બાર કેમેય આવતું નથી, એટલે આપણે ડિટેલમાં નહીં જોઈએ, ખાલી નામ જોઈ લઈએ। આની અંદર એના જે પૃથ્થકરણની પદ્ધતિઓ છે એ પદ્ધતિ અલગીકરણની પદ્ધતિ છે, એમાં આપણે અહીંયા અલગથી નામ લખીએ। એક પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી, ક્રોમેટોગ્રાફી આ તમારે પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટરમાં આવશે, અલગીકરણ પદ્ધતિ ઓ ક્રોમેટોગ્રાફી આવશે, પછી ઇલેક્ટ્રોફોરેસિસ આ છે એ બારમાની અંદર આવશે ઇલેક્ટ્રોફોરેસિસ, અને આ સિવાયની જે એક પદ્ધતિ છે એની અંદર છે એ ખાસ કરીને કોઈ પણ જે અણુઓ છે એના કદ અનુસાર, એની જે ઘનતા છે એ અનુસાર, એ જ્યારે એને ગોળ ફેરવવામાં આવે ત્યારે તળિયે સૌથી વધારે ઘનતાવાળા નીચે બેસે, એ તમારે બારમાની અંદર જે હવે મારે ચેપ્ટર શરૂ કરવાનું છે એમાં આવશે, મતલબ કે છઠ્ઠા ચેપ્ટરમાં આવશે। અને આ છે એ પદ્ધતિનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન, બરાબર। તો સામાન્ય રીતે જેનેટિક્સમાં આવી પદ્ધતિના ઉલ્લેખ આવતા હોય, તો આ પદ્ધતિ શું છે? તો કે આ પદ્ધતિ આવા સૂક્ષ્મ એવા ઘટકો હોય બધા એને જુદા પાડી શકે, જેમ કે ક્રોમેટોગ્રાફી છે, પ્રકાશ સંશ્લેષણમાં તમે ભણશો કે જે હરિત દ્રવ્ય છે ક્લોરોફિલ છે, એમાંય પાછા પેટા પ્રકાર હોય, ક્લોરોફિલ એ બી, કેરોટિનોઇડ, ઝેન્થોફિલ આવું બધું હોય, તો એ વનસ્પતિને સમૂહમાં ભેગા મળીને લીલો કલર આપતા હોય, તો એને બધાને અલગ પાડવા હોય તો ક્રોમેટોગ્રાફી પૃથ્થકરણ કરવામાં આવે। આની અંદર એનો મેઇન એક સિદ્ધાંત છે, ખાલી કહી દઈએ કે આની અંદર છે એ જેને આપણે જુદું પાડવાનું હોય ને, કોઈ પણ પ્રવાહી છે એમાંથી બધાને જુદું પાડવું છે, તો એ કયા સિદ્ધાંત અનુસાર જુદું પાડવામાં આવે? તો કે એને જે અણુ છે એ પ્રસરણ કેટલું પામી શકે એના આધારે એને જુદું પાડાય, બરાબર। એની અંદર એવું પ્રવાહી રાખવામાં આવે કે જેની અંદર એ પ્રસરણશીલ પ્રવાહી હોય, આમ આપણે કેમ કેરોસીન કે ઢોળાય તો આમ ફેલાઈ જાય ને, તમે જોયું હશે, તો એવા ઘણા બધા એવા રસાયણો છે કે આમ પડે તો ફેલાઈ જાય, એવા પ્રસરણશીલ માધ્યમની અંદર જેમાંથી આપણે જુદું પાડવું એ નાખવાનું, ટૂંકમાં એવો લીલો રસ વનસ્પતિનો કાઢી અને એને એવા પ્રસરણશીલ માધ્યમમાં એવા કેમિકલ એસિટોન ને એવા જે કંઈ પણ હોય એમાં નાખવામાં આવે, અને ચોક્કસ પ્રકારનું પેપર હોય જેને ક્રોમેટોગ્રાફી પેપર કહેવાય એની પટ્ટી એમાં ડૂબાડવામાં આવે, તો જે અણુની પ્રસરણ ક્ષમતા વધારે હોય એ ઝડપથી ફેલાઈ જાય, પછી એનાથી ઓછી હોય એનાથી થોડોક આગળ છે ત્યાં જઈને અટકી જાય, આમ બધા જુદા પડી જાય, પટ્ટાઓ પડી જાય, અને એ રીતે અલગ પાડી શકાય। ઇલેક્ટ્રોફોરેસિસ છે, એમાં ઘટાડો છે, જુદા જુદા બે વીજભાર, ધનાયન અને ઋણાયન છે, એનો ઉપયોગ કરવામાં, ધન વીજભાર અને ઋણ વીજભાર, ડીએનએ છે, ઋણ વીજભારિત છે એટલે ધન વીજભાર તરફ એક ખેંચાઈ જાય, આ બધું તમે ત્યારે ભણશો। સેન્ટ્રીફ્યુગેશન છે, એમાં કોઈ પણ સ્પીડમાં ફેરવવામાં આવે, એવું સાધન હોય જેને સેન્ટ્રીફ્યુગ સાધન કહેવામાં આવે, અને એની મદદથી તમને ખ્યાલ હોય તો તમે બ્લડ ટેસ્ટ કરાવવા જાઓ ત્યારે તમારા ક્યાં કાઉન્ટ વધારે છે, શ્વેત કણ કેટલા છે અને રક્ત કણ કેટલા છે, તો આપણને એમ થાય કે કેમ ગણતા હશે,
પણ તમારી જે બ્લડ લીધેલી ટેસ્ટ ટ્યુબ હોય એને એક ચોક્કસ સાધનમાં મૂકે અને સ્વિચ ઓન કરે, અંદર બધું આમાં ફરતી હોય, ટેસ્ટ ટ્યુબ સ્પીડમાં ફરતી હોય અને એને કારણે એ સ્પીડમાં ફરે એમાં જેની જે કંઈ એની અંદર ઘણા બધા ઘટકો હોય જેને અલગ પાડવાના છે એમાં સૌથી વધારે જેની ઘનતા હોય બરાબર એ સૌથી પહેલાં તળિયે બેસી જાય એની સ્પીડ બંધ કરવામાં આવે ત્યારે. આમ ફરતું હોય અને બંધ થાય, કેમ આપણે કોઈ પાણીની અંદર માટી નાખી દઈએ અને પછી આમ હલાવીએ તો કાંકરા ને એમ બધા હશે વજનદાર, એ પહેલાં તળિયે બેસી જશે. પછી પાણી આમ ફરતું ફરતું ધીમે 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 છે એ પડશે તો એની ઉપર પછી મોટી કાંકરી ને રેતી ને એવું બધું ને ઉપર પછી માટ એમ તમે એક દિવસ રહેવા દો તો સાવ ઉપર આખી માટી છે એ થઈ ગઈ હોય ને ઉપર સાવ હળવા એવો કચરો સેન્દ્રિય દ્રવ્યો છે તરતા હોય. તો આ આખી પદ્ધતિ છે સેન્ટ્રીફ્યુગેશનની. આવી વિવિધ પદ્ધતિઓથી એને જુદા પાડી શકાય. આપણે જે તમારે આગળના ધોરણોમાં ખાલી ઉલ્લેખ આવશે એ શું છે એ જોયું. હવે જે ઉપર રહી જાય છે એને આપણે અવશેષ કહેતા હતા, એની અંદર એ કાર્બનિક હતા. તો કાર્બનિક ઘટક આપણને બેયમાં મળ્યા, અવશેષમાંય મળ્યા અને આપણને ગાળણ છે એની અંદર એ મળ્યા. આમાં આપણને કાર્બનિક મળ્યા, આની અંદર એ આપણને કાર્બનિક મળ્યા, આમાં કાર્બનિકની સાથે અકાર્બનિક પણ મળ્યા બરાબર. હવે બીજો જે પ્રયોગ જોયો તો વિખંડનાત્મક, એમાં આપણે આખું વનસ્પતિ કે પ્રાણીનો અવશેષને નમૂનાને બાળી દીધો અને એની અંદરથી જે બાયડું એટલે કાર્બનિક બધા હતા એનું ઓક્સિડેશન થઈ અને એ બાષ્પ સ્વરૂપે, પાણીની બાષ્પ સ્વરૂપે કે CO2 સ્વરૂપે મુક્ત થઈ ગયું, ઉડી ગયું. ટૂંકમાં કોઈપણની અંદર કાર્બનિક ને અકાર્બનિક બે ઘટકો હોય, કાર્બનિક એ હોય ને અકાર્બનિક હોય, સળગાવવામાં આવે ત્યારે કાર્બનિક બધે ઉડી જાય ઓક્સિડેશન પામીને, રે શું રાખની અંદર શું રહે અકાર્બનિક રહેશે. અને એ અકાર્બનિક છે એનું જે આપણે એનાલિસિસ કરવાનું હતો એ વિખંડનાત્મક પ્રયોગ જોયો. તો હવે આ અકાર્બનિક બધા સૂક્ષ્મ હોય, સૌથી નાના નાના જ હોય બરાબર, એકદમ સરળ હોય એટલે એને આપણે કહેશું સૂક્ષ્માણુઓ. એ તો સૂક્ષ્માણુ છે પણ કાર્બનિક છે એ સૂક્ષ્મ કે મહાણુ? તો કે અમુક કાર્બનિક છે મહાણુ છે, અમુક સૂક્ષ્માણુ છે. જે આની અંદર ગાળણમાં નીકળી જાય એ બધા કેવા હતા? સૂક્ષ્મ હતા. અને અવશેષમાં રહી જાય એ બધા છે કેવા હતા? મહાણુ હતા. પણ મહાણુમાં કોણ કોણ હતા? તો કે મહાણુની અંદર આપણે છે જોઈએ કાર્બોદિત એટલે કે પોલીસેકેરાઇડ, કાર્બોદિત જેને આપણે પોલીસેકેરાઇડ કહીએ, કૌંસમાં લખીએ પોલીસેકેરાઇડ, આ બધા જ આપણે ભણશું પણ આ તમને ખાલી સમજાવું છું. પ્રોટીન કહીએ, પ્રોટીન છે એ શું છે? પોલીપેપ્ટાઇડ. ન્યુક્લિક એસિડ કહીએ, ન્યુક્લિક એસિડ એટલે કે DNA RNA આ બધા ન્યુક્લિક એસિડ કહેવાય, એ શું છે? તો કે એને આપણે કહેશું પોલી ન્યુક્લિઓટાઇડ. દરેકની અંદર તમે જોશો આ ત્રણ નામ જે લખ્યા એમાં શું દેખાય? પોલી 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 એટલે અનેક. પોલીનો મતલબ શું થાય? પોલી એટલે અનેક. આ ત્રણેય છે ને, આ ત્રણેય કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એ ત્રણેય શું છે? પોલીમર છે. પોલીમર એટલે શું? તો કે આગળના લેક્ચરમાં કીધું હતું એક એકમ હોય એને મોનોમર કહેવામાં આવે બરાબર. બે એકમ જોડાય તો ડાઈમર, પછી ટ્રાઈમર, ટેટ્રામર, પેન્ટામર, હેક્ઝામર, સેપ્ટામર, ઓક્ટામર, આવી રીતે ઘણા બધા જોડાય તો શું કહેવાય? પોલીમર. તો આ બધા પોલીમર છે અને આમાં બધા સૂક્ષ્મ છે. મહાણુ છે મોટા છે, શું કામે? ઘનતા વધારે છે. આ બધાની ઘનતા 1000 ડાલ્ટન કરતાં વધારે, આ બધાની ઘનતા 1000 ડાલ્ટન કરતાં ઓછી. આની અંદર જે આવે છે એ 1000 ડાલ્ટન કરતાં ઓછા પણ કેટલી સુધીના હોય સજીવોની અંદર? તો કે સજીવોમાં 1800 ડાલ્ટનથી 800 ડાલ્ટનની આસપાસ બધા આવી જતા હોય. અને આ છે એ 1000 ડાલ્ટનથી વધારે પણ સજીવમાં જે આ બધા જોવા મળે એ કેટલા? તો કે બહુ ઊંચા અણુભારવાળા છે, એ બધા 10000 ડાલ્ટનથી વધારે છે. સમજાઈ ગયું? તો હવે એક નામ ક્યાંય દેખાતું નથી, અપવાદ. અને એ અપવાદ ખાસ આપણે ધ્યાનમાં રાખશું, લિપિડ. આ જે લિપિડ છે, લિપિડ આમ પોતે કેવો છે? તો કે સૂક્ષ્મ અણુ છે. પણ એનો અણુભારના આધારે આપણે કહીએ કે સૂક્ષ્મ અણુ છે, શું કામે? 800 ડાલ્ટન કરતાં પણ ઓછો છે, પૂરા 800 નથી, 800થી ઓછો છે. તો તો આમાં હોય જ બરાબર, કેમ કે 1000થી ઓછા આમાં છે. આમ છતાં મળે છે કેમાંથી? અવશેષમાંથી મળે છે. છે સૂક્ષ્મ અણુ
પણ અપવાદરૂપ સૂક્ષ્માણુ છે જે મહાણુ ભેગો જોવા મળે. તો એનું કારણ મેં તમને ત્યારે કીધું હતું કે એનું કારણ એ છે કે જ્યારે કોષને તોડવામાં આવે ત્યારે એના આવો લિપિડ છે ને એ કંઈ છૂટો નથી હોતો. લિપિડ છે એ કોષીય પટલો, એટલે કે કોષની અંદર જેટલા કંઈ પટલ હોય ને એમાંનો આપણે એક ડિટેલમાં ભણ્યા હતા કોષરસ પટલ, એવી રીતે અંગીકારના પટલમાંય હોય અને એ કંઈ છૂટો નથી હોતો એટલે પુટિકાઓ બનાવે. આ તમને એક ક્વેશ્ચન થતો હશે કે પુટિકા એટલે તો ગોળ રચના અને ઓલું છે એ કેવી રીતે પુટિકા બનાવે, કેમ કે તમે ભણી ગયા કે આ ટાઈપનું એનું બંધારણ છે એ હતું, આવી રીતના લિપિડ છે એ તમે ભણી ગયા છો. એ તો આમ આખી પટ્ટા જેવી રચના હોય ને આખો પટલ, તો એ કેમ અવળુંક બનાવી નાખે, આવી પુટિકા કેમ બનતી હશે અને એનું કારણ શું, તો એ આપણે સમજીએ. તમે ભણતા કે કોષરસ પટલની અંદર જે આવરણ છે લિપિડનું કેવું છે, દ્વિસ્તરીય આવરણ છે, ઉપરનું ને નીચેનું. એની અંદર લિપિડનો આવો ભાગ છે માથા જેવો, એને આપણે શું કહેતા હતા, શીર્ષ કહેતા હતા, અને આને આપણે એનો પૂંછડીનો ભાગ કહેતા હતા, પગ જેવો દેખાય છે આને આપણે પૂંછડી કહીએ. એના એક ગુણધર્મ હતા યાદ હોય તો, બરાબર, ધ્રુવને માથું ધોવું બહુ ગમે, આપણે યાદ રાખ્યું હતું. ધ્રુવ છે એટલે કે ધ્રુવીય શીર્ષ છે અને એને માથું ધોવું ગમે પાણીથી, મતલબ કે એને પાણી ગમે છે. આ કેવું હતું, જલાનું રાગી, હાઇડ્રોફિલિક. પૂંછડી છે એ કેવી હતી, જલવિતરાગી, જલવિતરાગી, હાઇડ્રોફોબિક, એને ફોબિયા છે પાણીનો, પાણીથી ડરે છે એટલે અંદર રહી ગઈ, બરાબર. કેમ કે કોષની બહાર પણ માધ્યમમાં પાણી હોઈ શકે, અંદર કોષરસમાંય પાણી હોય, એટલે પાણીથી તો બીવે એટલે પાણીથી બચવા માટે એ અંદર રહી ગઈ. હવે શું થાય કે આખે આખો કોઈ પણ પટલ છે આવી રીતના, પણ જ્યારે એ તૂટશે આખો આમ ગોળ ગોળ હતો એટલે પૂંછડી તો સલામત છે, એને ક્યાંય પાણી અડતું નથી, પણ જ્યારે ટુકડા થઈ જશે આવી રીતે, તો ટુકડા થઈ જાય, ધારો કે આટલો ટુકડો થઈ ગયો એટલે હવે તો પૂંછડી, તો કે પૂંછડીને પ્રોબ્લેમ થયો, આ H2O સંપર્કમાં આવી શકે ને, આ બાજુથી આ બાજુથી H2O સંપર્કમાં આવે, પણ હવે એ બચવા માટે શું કરશે, તો કે એ જેટલો નાનો ટુકડો થયો ને એ આખો આમ ગોળ વળી જાય. પૂંછડી ગમે એમ કરીને સલામત રહેશે. પૂંછડી છે એ અંદર જ રહેવા માટે એ જેવડો ટુકડો આટલો થયો હોય ટુકડો, તો એ ટુકડો આમ વળી જશે, આખો વળીને આમ ગોળ થઈ જશે. એટલે હવે તમે જોશો હવે ક્યાંય પાણી અડશે પૂંછડીને, તો કે નહીં, એટલા માટે એ પુટિકા બની જાય છે. તો એવી રીતે અપવાદરૂપ, તો તમને એમ થાય કે પૂછાય તો આપણે એને શું કહેવું, લિપિડને સૂક્ષ્માણુ કહેવાય કે મહાણુ કહેવાય, તો લિપિડ છે આપણે કોઈ પણ અણુ છે ને સૂક્ષ્મ કે મહાણુ, ડાલ્ટન એના અણુભારના આધારે કહીએ. તો તમને પૂછાણું હોય કે લિપિડ એ સૂક્ષ્માણુ મહાણુ, તો બેમાં કે બંને કે એક પણ નહીં, તો શું કહેવું, તો આપણે એના અણુભારને ધ્યાનમાં રાખવાનો, ડાલ્ટન 800થી ઓછા છે એટલે આપણે કહેવાનું સૂક્ષ્માણુ. પણ જો એ સૂક્ષ્માણુ છે મળે છે કેના ભેગો, મહાણુ ભેગો, અવશેષમાં, શું કામે, તો કે એ પોતાના મુક્ત સ્વરૂપે નથી હોતો પણ પટલોમાં સંકળાયેલો હોય, એ ક્યારેય છૂટો પડતો નથી, આવી રીતે ગોળ પુટિકા બની જાય, એટલે એ મહાણુ ભેગો. એટલે અપવાદરૂપ સૂક્ષ્માણુ કહીએ અથવા અપવાદરૂપ મહાણુ, બેયમાં અપવાદ કહી શકાય ને, એક એવો સૂક્ષ્માણુ કે જે મહાણુ ભેગો છે ને, એક એવો મહાણુ કે જે એકચ્યુઅલી છે સૂક્ષ્માણુ, બેયનો અપવાદ કહી શકાય. તો આ આપણે બધું ભણી ગયા હતા. હવે આપણે પહોંચ્યા હતા પ્રોટીનમાં. પ્રોટીન છે, આપણે આખા ચેપ્ટરમાં શું ભણવાનું છે, તો કાર્બોદિત ભણવાનું, પ્રોટીન ભણવાનું, લિપિડ ભણવાનું, ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો અને એ બધું છે એ આપણે ભણવાનું છે. તો એમાં આપણે પહેલું શરૂઆત કરીએ પ્રોટીનથી. પ્રોટીન શું છે, તો કે પ્રોટીન એક જાતનો પોલિમર છે. એનો પોલિમર હોય એટલે એનો મોનોમર હોય. આ જે એનો મોનોમર છે, આ મોનોમરને આપણે કહીએ છીએ એમિનો એસિડ, બરાબર, અને એને ઘણીવાર આપણે આમ એમિનો એસિડ આવી રીતે પણ દર્શાવતા હોય. આવા એમિનો એસિડ છે એ એકબીજા સાથે જોડાઈ જાય અને એને કારણે આખું શૃંખલા બને, આવી એક અથવા એક કરતાં વધારે શૃંખલાને પ્રોટીન કહીએ. તો આ એક એમિનો એસિડ છે, આ બીજા એમિનો એસિડ સાથે જોડાણો, આ બંધ છે એને કહેવાય પેપ્ટાઇડ બંધ, બરાબર. હવે ફરીથી પાછું આ બે એમિનો એસિડ જોડાઈ ગયા, બરાબર, બે એટલે ડાય, આપણે આમાં જે શબ્દ આવે એમાં ડાય શબ્દ આવે કે બાય શબ્દ આવે એનો મતલબ બે થાય. તો ડાય, ડાય પેપ્ટાઇડ, આમાં જે કેટલા એમિનો એસિડ જોડાણા, બે, એટલે એને ડાય પેપ્ટાઇડ કહીશું, ટ્રાય પેપ્ટાઇડ, એવી રીતે ઘણા બધા છે એ જોડાય. પણ જો 10થી ઓછા હોય, આ ખાસ ધ્યાનમાં રાખજો, ટેક્સ્ટબુકમાં નથી આપેલું, 10થી
ઓછા એમિનો એસિડ તો એ આખી શૃંખલા છે ને ઓલિગોપેપ્ટાઇડ કહે છે, ઓલિગોપેપ્ટાઇડ, અને 10થી વધુ પછી હોય તો એને આપણે પોલીપેપ્ટાઇડ કહીએ. 10થી વધુ એમિનો એસિડ તો એને આપણે કહેશું પોલીપેપ્ટાઇડ. બરાબર. તો હવે શરૂઆત આપણે કરીએ એ એક એક ભાગ, એટલે કે એક એક એનો એકમ. પ્રોટીન છે એનો એક મૂળભૂત એકમ છે એમિનો એસિડ, એ શું છે એના વિશે આપણે જોઈએ. એમિનો એસિડ, એમિનો એસિડ જેને આપણે એમિનો એસિડ ટૂંકમાં કહીએ, આ એમિનો એસિડ શું છે? તો કે એમિનો એસિડ છે એને આપણે કહેશું પ્રોટીનનો મોનોમર, અને પ્રોટીનનો મોનોમર તરીકે ઓળખીએ છીએ. હવે એ અણુ કેવો છે, એમિનો એસિડનો અણુ છે એ શું છે? તો કે એમિનો એસિડનો અણુ છે ને એ વિસ્થાપિત મિથેન છે, વિસ્થાપિત મિથેન છે. તો સી તમે ભણો છો કેમિસ્ટ્રીમાં, બરાબર, કાર્બનની સંયોજકતા 4 હોય, CH4 આપણે મિથેન તરીકે ઓળખીએ. આપણે એને આમ લખીએ કે સી એક બાજુ અહીંયા એચ, અહીંયા એચ, અહીંયા એચ અને અહીંયા એચ. હવે તમારે આ બધું કેમિસ્ટ્રીમાં વધારે ડિટેલમાં આવતું હશે એટલે તમે વધારે સમજી શકશો, મારા કરતાંય તમને વધારે ખ્યાલ હશે. આની અંદર આપણે જોઈએ કે વિસ્થાપિત કરવું એટલે કે કોઈ એક ક્રિયાશીલ સમૂહ છે એને આપણે દૂર કરી દઈએ, બરાબર, એનું વિસ્થાપન કરવું એટલે દૂર કરી દેવું, અને બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ એની જગ્યાએ પ્રતિસ્થાપિત કરી શકીએ, પાછો ન્યા સ્થાપિત કરી શકીએ. તો વિસ્થાપિત મિથેન છે, મિથેન છે ને એની અંદર આવા 4 જે ગ્રુપ જોડાયેલા છે, હાઇડ્રોજન છે 4, એ દૂર થઈ ગયા છે. કઈ કઈ જગ્યાએથી? તો કે એમાંથી કોઈ 3 દૂર થઈ ગયા, તમે કોઈ પણ સાઇડથી કરી શકો, બરાબર. તો હવે 3 દૂર થઈ ગયા તો એની જગ્યાએ શું આવી ગયું? તો કે એક જગ્યાએ છે એ એમિનો ગ્રુપ આવી ગયો. અહીંયા આપણે લખશું NH3, આમ પણ લખો અને અથવા આમે લખી નાખો, NH2. બીજી બાજુ છે એ કાર્બોક્સિલ જૂથ આવી ગયું COOH, અને તમે આમ પણ લખી શકો NH2, બરાબર. એક સાઈડ છે ત્યાં H રિયો, અથવા આપણે અહીંથી રાખીએ, અહીંથી દૂર કરી દે. એક સાઈડ છે ત્યાં R સમૂહ આવી ગયો. આ રીતે એની અંદર છે એ જે એની સાથે જોડાણ હતા એ દૂર થઈ ગયા, બરાબર, વિસ્થાપિત થઈ ગયો, અને એની જગ્યાએ નવા સમૂહ છે એ પ્રતિસ્થાપિત થયા. તો હવે તમે જોઈ શકો છો એક એચ તો જે હતો એને એ રહ્યો, બાકી એક જગ્યાએ ક્યુ જૂથ આવી ગયું? એમિનો જૂથ આવી ગયું અથવા એમિનો સમૂહ આવી ગયો. એક જગ્યાએ ક્યુ આવી ગયું? કાર્બોક્સિલ જૂથ અથવા કાર્બોક્સિલ સમૂહ આવી ગયો. આ છે ને એ બેઝિક જૂથ છે, એના ગુણધર્મની દ્રષ્ટિએ જોઈએ તો આ કેવું છે? બેઝિક છે. અને આ છે એ કાર્બોક્સિલિક છે, એ કેવું છે? એસિડિક જૂથ છે. હવે આ શું છે? તો પહેલું તો આપણે જોશું કે આ કાર્બન છે એને કેવો કાર્બન કહેવાશે, આપણી સ્કૂલનું જ નામ છે, બરાબર, કયો કાર્બન કહેવાશે એને? આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન એટલે, તો કે આલ્ફા છે જે મેઇન હોય એને આલ્ફા કહેવાય, જે સેન્ટ્રલમાં હોય, સેન્ટ્રલ પાર્ટ કહી શકાય એને આલ્ફા કહેવાય, બરાબર. તો અહીંયા પણ આ છે મેઇન કાર્બન છે, સેન્ટ્રલ કાર્બન છે. આ કાર્બન સાથે NH2 એટલે કે એમિનો જૂથે સંકળાયેલું છે, આ જ કાર્બન સાથે કાર્બોક્સિલ જૂથે સંકળાયેલું છે. તો તમને એમ થાય કે આ તો સમજાઈ ગયું, હાલો મેઇન છે, સેન્ટરમાં છે, એની સાથે આ બે જૂથ સંકળાયેલા છે આલ્ફા કાર્બન. તમારે કેમિસ્ટ્રીમાં કદાચ સમજૂતી જુદી રીતે આવતી હોય, પણ હું તમને બાયોલોજીની દ્રષ્ટિએ સમજૂતી આપું. તો આ તો તમને એમ થતું હશે કે બીટા કાર્બન, ઈ વળી કેવો હશે? આલ્ફા સેન્ટરમાં છે તો બીટા સેન્ટરમાં નહીં હોય એ તો આપણે કહી શકીએ. એના માટે પહેલાં આપણે આ સમજીએ કે આ આર જૂથ છે એ શું છે. તો કે આની અંદર છે એ એક આ જ એવો ભાગ છે કે જે બદલતો હોય, એ બદલાઈ શકે, કેમ કે એમિનો એસિડ છે એ કોઈ એક એમિનો એસિડ નથી. જો એક ટેક્સ્ટબુકની 12મો મુદ્દો કે એમિનો એસિડ દુનિયામાં કેટલા હશે, મતલબ કે સજીવ સૃષ્ટિમાં એમિનો એસિડ એ અહીંયા આપણે લખીએ, આનાથી જ લખીએ,
કુલ સજીવ સૃષ્ટિમાં કુલ એમિનો એસિડની સંખ્યા કેટલી આપણને ખબર હોવી જોઈએ? 300 થી વધુ. 300 થી વધારે એમિનો એસિડ છે દુનિયામાં, પણ બધાય પ્રોટીન બનાવતા નથી. આપણે તો શું યાદ હોય મનમાં કે 20 એમિનો એસિડ, એટલે આપણે કહે કેટલા એમિનો એસિડ હોય સજીવ સૃષ્ટિમાં? 20. પણ હકીકતમાં 300 થી વધારે છે. હજી અમુક શોધાતાય હોય નવા, પણ એમાંથી પ્રોટીનના બંધારણમાં કેટલા હોય, પ્રોટીન નિર્માણમાં કેટલા ભાગ લે આ ખાસ અગત્યનું, તો આપણે જોશું કે પ્રોટીન નિર્માણમાં ભાગ લેતા એમિનો એસિડ છે એ કુલ 20 છે. બરાબર, એ 20 છે જૂના કોર્સમાં. અને હજી પણ ઘણી જગ્યાએ એક કોઈ નીટ સિવાયની એક્ઝામમાં પણ પૂછાયેલો હતો કે 22 લખ્યા હોય કે પ્રોટીન બનાવવામાં 22 એમિનો એસિડ. તો આપણે સાચું શું, આપણે જે પૂછાય તમને બોર્ડમાં નીટમાં ક્યાંય પણ, તો તમારે આંકડો યાદ રાખવાનું પ્રોટીન બનાવવા માટેના 20. તો આ શું છે, 2 એમિનો એસિડ એવા છે કે જે ફક્ત ફૂગ એની અંદર પ્રોટીન બનાવવામાં, અને એવા નીચલી કક્ષાના સજીવ છે બરાબર, એની અંદર પ્રોટીન બનાવવામાં ભાગ લે, પણ એ બહુ રેર છે, એમાં ક્યાંક જ ક્યારેક જ ભાગ લે છે. પણ હવે બાકીના કોઈ પણ સજીવોમાં એ ક્યાંય ભાગ જ નથી લેતા, એટલે એને પછી ગણા નથી, બહુ રેર છે, ખાલી અમુક જ નીચલી કક્ષાના ફૂગ જેવા સજીવમાં જ એ પ્રોટીન બનાવવામાં ભાગ લે છે. એટલે 2 કેવા છે, આપણે એમ લખીએ કે અહીંયા પ્લસ કરીએ 2, એ કેવા છે, રેર છે. અને રેર છે એ કેમાં ભાગ લે છે, નીચલી કક્ષાના સજીવ, એક્ઝામ્પલ લખીએ ફૂગમાં પ્રોટીન બનાવવામાં ભાગ લે, બાકી ક્યાંય ભાગ લેતા નથી. પણ બાકીના મોટા ભાગના બધા સજીવો છે એની અંદર તો કે આવા 20 એમિનો એસિડ છે ને એ જ બધે ભાગ લે છે. બરાબર, તો હવે જે ભાગ નથી લેતા એને શું કહેવાય? આ તો 300 થી વધારે છે ને, એ ભાગ નથી લેતા તો એને શું કહેવાય? એને બિન પ્રોટીન એમિનો એસિડ કહી શકાય, અથવા પ્રોટીન નિર્માણમાં ભાગ ન લેતા એમિનો એસિડ, બિન પ્રોટીન એમિનો એસિડ. બિન પ્રોટીન એમિનો એસિડ છે એ હોય તો કે હા આપણામાંય હોય. અને એ 2 નામ છે, એક્સ્ટ્રા નામ છે એ લખાવું, એનું એક એક્ઝામ્પલ છે ઓર્નિથિન અને બીજું છે સિટ્રુલિન. આ કેવા છે, બિન પ્રોટીન એમિનો એસિડ છે, એમિનો એસિડ સિટ્રુ આ ટ્ર સિટ્રુલિન આ છે એમિનો એસિડ, પણ ક્યાંય પ્રોટીન બનાવવામાં ભાગ નથી લેતા. એ પોતાની રીતે બીજું એનું જે કાર્ય કરે પણ ક્યાંય પ્રોટીન બનાવવામાં ભાગ નથી લેતા, તો આવા આપણામાં ક્યાં હશે? તો ખાલી યાદ રાખશું આપણે નામ યુરિયા ચક્ર. જે તમે લોકો 12માં ભણશો, તમારે જો કે 11માં જ આવશે ઉત્સર્જન તંત્ર, તો યુરિયાનું નિર્માણ છે યુરિયાની ફેક્ટરી. જેમ પ્રોટીનની ફેક્ટરી આપણા કોષની અંદર રિબોઝોમ છે, એમ આપણા શરીરમાં યુરિયાની ફેક્ટરી છે. તમારે બધાને ને મારે બધાને આપણે યુરિયાના કારખાના છે, યુરિયાનું કારખાનું છે એ ક્યું છે? તો એ તમે ભણશો એમાં કે આપણું યકૃત લીવર છે એ યુરિયાનું કારખાનું છે, અને એમાં યુરિયા ચક્ર આખી ચક્રી પ્રક્રિયા થાય, અને એમાં આ ઓર્નિથિન અને સિટ્રુલિન નામના એમિનો એસિડ સંકળાયેલા છે. બાકી ક્યાંય પ્રોટીન બનાવતા નથી, પણ આ એક્સ્ટ્રા પોઈન્ટ માટે આપણે એને યાદ રાખશું. બરાબર, તો આવા ઘણા બધા પ્રકારના એમિનો એસિડ છે, મતલબ કે બિન પ્રોટીને છે, પ્રોટીનના નિર્માણમાં ભાગ લે છે એવા છે. તો હવે એ બધા એમિનો એસિડ છે એની અંદર અમુક બાબત કોમન હશે, પ્રકાર પડે એટલે કંઈક જુદું તો છે, પણ બધાની અંદર એક વસ્તુ કોમન છે, અને એ છે એ એનું માળખું. માળખું એને ઇંગ્લિશમાં આપણે બેકબોન તરીકે ઓળખીએ, બેકબોન. બેકબોન એટલે માળખું. આ શબ્દ તમારે 12માની અંદર
આણ્વિક જે આનુવંશિકતાનો આણ્વિક આધાર ચેપ્ટરમાં ડીએનએનું બેકબોન એ આવશે. ક્યાંય પણ બેકબોન આવે એટલે શું સમજવાનું, માળખું. હવે આ આખો એમિનો એસિડ છે એમાં આલ્ફા કાર્બન સાથે આ બધું ચારેય બાજુ સંકળાયેલું છે, પણ માળખું કયું? માળખું એને કહેવાય કે જે ન બદલાતું હોય, એ બધામાં કોમન છે એનું સ્ટ્રક્ચર. તો આની અંદર છે એ બેકબોન તરીકે આપણે સી, અહીંયા એચ, અહીંયા એનએચ ટુ અને અહીંયા સી ઓ ઓ એચ, આટલું છે ને માળખું છે. આ તમે 300થી વધારે જે કંઈ એમિનો એસિડ અત્યાર સુધીમાં શોધાણા છે, 300એ 300માં જોશો ને આટલું તો હશે જ કોમન માળખું બધામાં. હવે બાકીનું છે ને એ એક જ વસ્તુ જુદી પડે. એ કઈ વસ્તુ તમે આમાં જોઈ શકો નથી, આમાં છે ને આમાં નથી, તો કે આર નથી, આર જૂથ, આર સમૂહ નથી, બરાબર. આ આર સમૂહ છે એ સમૂહ છે એની અંદર ઘણું બધું વેરિએશન છે. આર સમૂહ જુદો જુદો હોય બધા એમિનો એસિડમાં, બદલાય શું? તો કે આ આર સમૂહ છે એ બદલાય ને એના આધારે એના પ્રકારો પડે છે. તો આર સમૂહ છે એના આધારે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મમાં જુદાપણું હોય ને થોડું ઘણું. તો અહીંયા આપણે લખશું કે એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે એ કોના આધારે નક્કી થાય, નક્કી કરે કોણ? તો કે આર જૂથ, આર સમૂહ, આર જૂથ, ક્રિયાશીલ સમૂહ, બરાબર. તમારે જો સજીવોની વાત આપણે કરીએ કે આગળ મુદ્દામાં હતું કે કેમિસ્ટ્રી છે એ એના દ્રષ્ટિકોણથી સમજાવે, બાયોલોજી એના દૃષ્ટિકોણથી સમજાવે. કેમિસ્ટ્રીમાં તમારે ક્રિયાશીલ સમૂહો છે એ તો કે દરેક કે દરેક વ્યવહારની સરળતાથી નોંધ રાખી શકે, એરોમેટિક ને એવું બધું ભણવાનું આવે. આમાં આપણે તો કે એમિનો એસિડ ભણીએ, મોનોસેકેરાઇડ ભણીએ, ફેટી એસિડ, ગ્લિસરોલ, એ રીતે ભણીએ. તો હવે તમને આટલા ઉપરથી ખબર પડી ગઈ હશે કે આની અંદર છે એ આર જૂથ છે એ બદલાય તો આખો એમિનો એસિડ બદલાઈ જાય, એના ગુણધર્મ ભૌતિક રાસાયણિક આર જૂથને કારણે નક્કી થાય. અહીંયા ત્રણ એક્ઝામ્પલ આપું. એમિનો એસિડ છે 20, એ 20 એમિનો એસિડના નામ છે એ અત્યારે આપણે પાકા કરવાના નથી, એ તમારે પાકા કરવામાં આવશે 12મા ધોરણના 6ઠા ચેપ્ટરમાં, બરાબર. એમાં 20 એમિનો એસિડના નામ, એની ટૂંકી સંજ્ઞા, એના જનીન સંકેતી બધું તમારે આખું બહુ ઇન્ટરેસ્ટિંગ આખું છે એ પાકું કરવાનું આવશે, ત્યારે તમને પાકું કરાવીશ. અત્યારે આપણે જે કંઈ એમાં આવતા હોય એ બધાના નામ છે જોઈએ, બરાબર. ત્રણ એક્ઝામ્પલ આપેલા છે, ત્રણ એક્ઝામ્પલ એની અંદર. પહેલાં હું તમને એ કહી દઉં, એમિનો એસિડ છે ને આ રીતે આપણે આ તો માળખું બતાવ્યું, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ કે આ એમિનો એસિડ છે આ રીતે દર્શાવેલો હોય. ઘણીવાર આ આર જૂથ આમ ઉપર એ દર્શાવ્યું હોય અને સોરી અહીંયા એચ એ રાખ્યો હોય, હોય ને એ રીતે હોઈ શકે. ઘણીવાર આ છે ને સી ડબલ ઓ એચ અહીંયા જતા રહ્યા હોય અને અહીંયા છે એ એનએચ ટુ રાખ્યા હોય અને અહીંયા છે એ આ રીતે એચ રાખ્યો હોય ને એવી રીતે બદલાય. ટૂંકમાં એલ ને ડી, લિવો રોટેટરી ને ડેક્સ્ટ્રા રોટેટરી, આ તમારે બધું કેમિસ્ટ્રીમાં આવશે. પણ ક્યાંય એવું હોય તો આ ચાર વસ્તુ આવે ને એટલે એ શું છે, એમિનો એસિડ છે. હવે ત્રણ એક્ઝામ્પલ જોઈએ. એમાં એ જે એમિનો એસિડ છે એની અંદર આ આર જૂથ બદલાય તો એમાં એના ક્યાં ક્યાં પ્રકાર પડી શકે. ધારો કે આર જૂથ છે એની અંદર અહીંયા આપણે બતાવીએ, આપણે ટેક્સ્ટબુક અનુસાર જ રાખું કે જેથી તમને ખ્યાલ આવે. હવે તમે ટેક્સ્ટબુકમાં જોશો તો એક પેજ ઉપર બધા જ આવા રાસાયણિક બંધારણો બધા દોરેલા છે, બરાબર. બધા અણુસૂત્રને એવું બધું આપેલું છે, આખું પેજ જ એનું છે. એ એક સાથે એક કોઈ પ્રશ્નનું નથી, એમાં જે કંઈ પણ ભણવાનું આવશે ને એ બધાનું થોડું 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 છે. આપણે જે મુદ્દો ભણતા હશું એની યાર સંકળાયેલું હોય એ એટલું એમાંથી જોતા જશું. તો એની અંદર છે એ પેલું જે આપેલું છે એમિનો એસિડ પૈકીનું, એમાં આપણે જોઈએ તો અહીંયા આલ્ફા કાર્બન, હા હવે પેલી બીટા કાર્બનની વાત કરતા હતા ને એ હમણાં તમને આમાંથી સમજાશે. આલ્ફા કાર્બન છે અહીંયા લીધું સી ઓ ઓ એચ, અહીંયા લીધું છે એન એચ ટુ, અને આ જે ભાગ છે એ જ લીધે છે અને આ આર જૂથ છે ને એ બદલાયું છે, બરાબર. એટલે ત્રણેયના બેકબોન પહેલાં લખી નાખીએ, અહીંયા સી, અહીંયા સી ઓ ઓ એચ, અહીંયા આપણે લખીએ એચ, અહીંયા લખીએ આપણે એન એચ ટુ,
આ બીજા એમિનો એસિડનું બેકબોન, માળખું, આ ત્રીજાનું માળખું. હવે અહીંયા એચ લખશું, COOH, NH2 અને અહીંયા આર, પણ માળખામાં આપણે આર દર્શાવતા નથી. થઈ ગયા. આને આપણે કહીએ પેલો, આ છે એ બીજો, આ છે એ ત્રીજો. ત્રણ એમિનો એસિડ છે એના બંધારણ આપણે ભણવામાં આપેલા છે. જેટલું એનસીઆરટી આપણી ટેક્સ્ટબુકમાં છે એટલું આપણે બધું જ કરી લેવાનું, એનાથી વધારે પછી સંકળાયેલું કરવાનું, બાકી આ તો બધું કરી લેવાનું. હવે આની અંદર આર જૂથની જગ્યાએ એક જ એ જ રહ્યો, એ જ રહ્યો, એક ભાગ વિસ્થાપિત જે થતા હતા ને ત્રણ, એને બદલે ખાલી બે જ ભાગ થયા અને આ બે એચ સરખા રહ્યા. તો આ છે એ ગ્લાયસિન બની જાય. આનું નામ શું થશે? ગ્લાયસિન. આ છે ને એ સૌથી સરળ, ખાસ યાદ રાખશું, સૌથી સરળ ટાઈપનો આ એમિનો એસિડ છે એ કહેવાય. બરાબર, સૌથી સરળ એમિનો એસિડ કયો એવો પ્રશ્ન આવે તો એ ગ્લાયસિન થશે. આની અંદર એની બીજું છે, એની અંદર જોઈએ આપણે કે અહીંયા આર જૂથ છે એ બદલી નાખ્યું અને આ બની જશે એલેનિન, પણ એની અંદર અહીંયા રાખ્યું મિથેન સમૂહ. બરાબર, તો એની અંદર અહીંયા આપણે લખશું, સોરી, CH3. બરાબર, હવે આ છે ને તો આ આર સમૂહ બદલાણો, તો નામ બદલી ગયું એલેનિન, અને આની અંદર છે CH2OH, આ રીતે આવ્યું, તો એનું નામ છે એ પણ બદલાઈ ગયું, એનું નામ છે એ સેરિન. તો નામ છે એ બદલાણા, આ ગ્લાયસિન, એલેનિન, સેરિન, તો એની અંદર છે શું બદલાણું? બેકબોન તો બધામાં સરખું હતું, આર સમૂહ બદલાણા, આની અંદર એચ છે તો ગ્લાયસિન, આમાં એલેનિન છે એની અંદર CH3 છે, સેરિનની અંદર CH2OH છે. તો ખાલી આર સમૂહ બદલાય, એના ગુણધર્મ રાસાયણિક ભૌતિક બદલાઈ જાય, એનું નામ બદલાઈ જાય. બરાબર, નામ બદલાય એટલે કામ એ બદલાઈ જાય. તો આ પ્રકારના જે છે એને આપણે જુદા જુદા ત્રણ એક્ઝામ્પલ લીધા. હવે બીટા કાર્બનની વાત કરીએ, આની સાથે જે અહીંયા સંકળાયેલા છે, બરાબર, હવે એની આરે પાછું કંઈક સંકળાયેલું હોય, એની અંદર એ પાછો મેઇન જે કાર્બન આવતો હોય તો એને આપણે બીટા કાર્બન કહીએ. ટૂંકમાં આમ સાદી ભાષામાં કહીએ ને કે આ કોઈ સેન્ટરમાં છે, આ બધું ચારેય બાજુ છે, અહીંયા વળી પાછો કોઈ બીજું સેન્ટર બનાવતો હોય, આ એક સેન્ટર બન્યું, અહીં બીજું બન્યું, એની આરે પાછું કંઈક સંકળાયેલું હોય તો આને આપણે બીટા કહેશું. પણ આને કયો કહેશું? એને મેઇન જે બધાની વચ્ચોવચ્ચ છે એ આલ્ફા કાર્બન કહેશું. તો આવી રીતના આર સમૂહ છે એ જુદા જુદા હોય, આર સમૂહના ગુણધર્મ અનુસાર એમિનો એસિડ એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે કે તટસ્થ પણ હોઈ શકે. ધારો કે કોઈના આર સમૂહમાં કોઈ એસિડિક ક્રિયાશીલ સમૂહ છે એ સંકળાય તો એ એસિડિક હોય, કોઈની અંદર બેઝિક ક્રિયાશીલ સમૂહ છે આર જૂથમાં સંકળાય તો એ બેઝિક કહી શકાય. આપણી ટેક્સ્ટબુકમાં કેટલાક એક્ઝામ્પલ છે એ આપેલા છે, એસિડિક, બેઝિક અને ન્યુટ્રલ એટલે કે તટસ્થના. આપણે આ કામ લાગશે રાખવું, હમણાં અહીંયા લખી નાખું, એસિડિક એમિનો એસિડ. તો એસિડિક એમિનો એસિડ છે એની અંદર એના આર જૂથ તરીકે કોઈ એસિડિક ગ્રુપ સંકળાયેલું હોય, આર જૂથમાં એસિડિક સમૂહ જોડાય તો આપણે એને કહીએ એસિડિક એમિનો એસિડ. એના એક્ઝામ્પલ છે એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ. જો આપણી બુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે, પણ તમે 20 એમિનો એસિડ ભણશો ને 12માં, એમાં બે એવા એમિનો એસિડ છે નામની પાછળ આવે એસિડ એસિડ, એટલે આપણને સીધી ખબર પડી જાય, એના નામથી જ ખબર પડી જાય, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ, એ બે એસિડિક એવા એમિનો એસિડ છે. હવે બીજું બેઝિક એમિનો એસિડ, એની અંદર આર જૂથ તરીકે બેઝિક સમૂહ જોડાય તો આની અંદર છે
એમાં આપણી બુકમાં એક જ આપ્યું છે, પણ આપણે ત્રણ એના જે આવે છે, ત્રણ ટોટલ 20માંથી ત્રણ છે એ આપણે નામ લખશું. અને એના નામ છે એક્ઝામ્પલ, એને ટૂંકમાં આપણે યાદ રાખી શકીએ આહિલા. આહિલા આની અંદર આ એટલે આર્જિનિન, હિ એટલે હિસ્ટિડિન, લા એટલે લાઇસિન. આ ત્રણેય છે ને એ બેઝિક પ્રકારના એમિનો એસિડ કહી શકાય. આહિલા બેઝ એટલે આમ, આમાં બેઝ એટલે બેઝ, પણ આમ બેઝ એટલે તળિયું થઈ ને. આહિલા તળિયું ક્યારે આમ ઊભા હોય ને હલવા માંડે, ભૂકંપ આવે ત્યારે, ભૂકંપ આવે ત્યારે બેઝ આહિલા આપણે ભૂલે જઈએ તો યાદ રાખી શકીએ. હવે તટસ્થ ઉપર લખી નાખીએ, તટસ્થ. તટસ્થ છે એની અંદર એક્ઝામ્પલ વેલાઇન. વેલાઇન ટૂંકમાં એની અંદર જેટલા પ્રમાણમાં એસિડિક જૂથ હોય એટલા જ પ્રમાણમાં બેઝિક જૂથ હોય, બંનેના પ્રમાણ સમાન. એસિડિક અને બેઝિકનું પ્રમાણ સમાન હોય તો એને આપણે તટસ્થ કહીએ. હજી એક એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટબુકમાં છે એરોમેટિક, અહીંયા લખી નાખું, આ તમારે લખાઈ ગયું હશે બરાબર. હવે લખી નાખું અહીંયા એરોમેટિક, એરોમેટિક એમિનો એસિડ. એરોમેટિક એમિનો એસિડ, એરોમા એટલે સુગંધ, અને એરોમેટિક એટલે સુગંધી કહી શકાય એ ટાઈપના. એની અંદર આર જૂથમાં છે ને ચક્રિય જૂથ છે, ચક્રિય સંયોજન યુક્ત હોય છે બરાબર. બેન્ઝીન ને તમારે આવે છે ને બધું કેમિસ્ટ્રીમાં એ ટાઈપના છે એ, એની સાથે અહીંયા કોઈ રિંગ હોય આવી બેન્ઝીન ટાઈપની કે બીજી કોઈ, તો એવી ચક્રિય સંયોજન જો એની સાથે જોડાયેલું હોય તો એને એરોમેટિક એમિનો એસિડ કહી શકાય. એક્ઝામ્પલમાં જોઈએ, એક્ઝામ્પલ એની અંદર ફિનાઇલ, પહેલાં તો સુગંધ આવે ને ફિનાઇલ, એટલે આપણે પહેલું યાદ રાખશું ફિનાઇલ એલેનિન. બીજું ટાયરોસિન, અને ત્રીજું છે એ ફિનાઇલ એલેનિન ટાયરોસિન ટ્રિપ્ટોફેન. આ રીતે ત્રણ નામ છે યાદ રાખશું. ફિટા ટ્રિપ્ટોફેન, ફેન ફાટી ગયો, ફિટા ટ્રિપ્ટોફેન. તો આ બધા એના એક્ઝામ્પલ છે એ યાદ રાખશું. હવે એક ખાસ અગત્યનો મુદ્દો આની અંદર છે, આવે છે ઝ્વિટરાયન બરાબર. ઝ્વિટરાયન છે એ શું, અત્યાર સુધીમાં આપણે શું ભણ્યા, એમિનો એસિડ કઈ રીતે બને છે, મિથેનનું વિસ્થાપિત સ્વરૂપ છે, એની અંદર જે કંઈ સમૂહો છે અન્ય જોડાઈ જાય, એક એચ રહે છે બાકીના ત્રણ બદલાઈ જાય છે. હવે બધા એમિનો એસિડ છે એની અંદર ક્યાં બે ગ્રુપ કોમન હોય જ, તો કે એક છે એની અંદર એસિડિક અને એક બેઝિક ગ્રુપ છે કોમન હોય. બેઝિક તરીકે NH2 એમિનો જૂથ છે, એસિડિક તરીકે COOH કાર્બોક્સિલ જૂથ છે, અને એક H તો રહીએ જ, એટલું છે એ એનું માળખું બેકબોન કહેવાય. બધાયમાં સરખું હોય, કેટલા હોય એમિનો એસિડ 300 કરતાં વધારે, પણ બધાય પ્રોટીન બનાવવામાં ભાગ નથી લેતા, 20 જ ભાગ લે છે. અને એ 20 છે કે બધાય હોય એમાં બધાયમાં જુદા જુદા પણ શું કામે છે ભૌતિક રાસાયણિક ગુણધર્મમાં, તો કે એનો ચોથી સંયોજકતામાં જે આર સમૂહ છે એ બધામાં અલગ હોય, આર સમૂહ છે એ અનુસાર એના નામ જુદા પડે, કાર્ય જુદા પડે. અને એની અંદર એ જૂથ છે, મતલબ કે આર જૂથ જે કંઈ પણ હોય એ કેવા પ્રકારનું છે એના આધારે એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે, એરોમેટિક છે નક્કી થાય. વચ્ચેનો સેન્ટ્રલ કાર્બન છે આલ્ફા કાર્બન કહેવામાં આવે, એટલે એમિનો એસિડને પણ આપણે શું કહીએ, આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે ઝ્વિટરાયન છે એના વિશે જોઈએ. ઝ્વિટરાયન તમારી ટેક્સ્ટબુકમાં આ જે ચેપ્ટર શરૂ થાય બરાબર, પહેલું કે હાઈપો ત્રીજા પેજ ઉપર તમે જોશો ને આ પાછળ આપેલું છે એનું સ્વરૂપ. અહીંયા એમાં આ રીતે દર્શાવેલું છે COOH NH2 અને અહીંયા બતાવેલો છે આર સમૂહ.
આ રીતે બતાવેલ છે એ જ ને અહીંયા રાખી દીધો છે. હવે સામાન્ય રીતે આ રીતે છે, નથી ક્યાંય ધનાયન નથી ક્યાંય ઋણાયન. હવે એમિનો એસિડ છે એને જ્યારે તટસ્થ માધ્યમમાં રાખવામાં આવે, તટસ્થ દ્રાવણ અથવા તટસ્થ માધ્યમમાં રાખવામાં આવે, તટસ્થ માધ્યમમાં રાખવામાં આવે ત્યારે એના બે જૂથ પોતપોતાના ગુણધર્મ દર્શાવશે. જો દરેક એમિનો એસિડમાં એક બેઝિક ગ્રુપ છે અને એક એસિડિક ગ્રુપ છે. એસિડિક ગ્રુપ પોતાનો એસિડ તરીકેનો ગુણ દર્શાવશે, બેઝિક ગ્રુપ છે પોતાનો બેઝ તરીકેનો ગુણ દર્શાવશે. ત્યારે તટસ્થ માધ્યમ હોય તો પીએચ કેટલી હશે? તો કે સાથે યાદ રાખીએ, પીએચ જ્યારે 7 હોય તો બરાબર. હવે શું થશે, એસિડનો ગુણધર્મ શું છે? તો કે એસિડનો ગુણધર્મ એવો છે કે એ પોતાનો એચ પ્લસ મુક્ત કરશે. જો માધ્યમ છે ને તટસ્થ છે, માધ્યમમાં ક્યાંય તમને એચ પ્લસ કે ઓએચ માઇનસ આયનો ક્યાંય દેખાતા નથી, છૂટા નથી ક્યાંય, માધ્યમ પોતે તટસ્થ છે, ત્યારે આ ગુણ બતાવશે બરાબર. હવે આ પોતાનો એસિડ તરીકેનો ગુણ બતાવશે એટલે એચ પ્લસ મુક્ત કરી દેશે. અહીંથી આ એચ પ્લસ છે એ શું થઈ ગયું, મુક્ત થયો. આ પોતાનો બેઝ તરીકેનો ગુણ છે દર્શાવશે. બેઝનો ગુણ શું છે કે એ પોતે એચ પ્લસને મેળવી લેશે, મેળવી લેશે એ એટલે આ જે મુક્ત થયો એને એ શું કરશે, લઈ લેશે, આ આપી દેશે ને આ છે એ લઈ લેશે. લઈ લેશે એટલે શું ફેરફાર થશે, અહીંયા એચ 2 હતા ને એને બદલે એચ કેટલા થશે, 3, અને અહીંયા આપણે એની નિશાની NH 3 પ્લસ છે એ નિશાની કરી દઈએ. તો આ રીતે બની જાય. આ રીતે બને ત્યારે એને ઝ્વિટર આયન તરીકે આપણે ઓળખીએ છીએ. ઝ્વિટર આયન એટલે શું, તો કે તટસ્થ માધ્યમમાં એ એનો એસિડ અને બેઝ બંને તરીકેનો ગુણ દર્શાવી શકે છે. તો આને આપણે ઝ્વિટર આયન અથવા ઝ્વિટર આયન એમ પણ લખી શકીએ બરાબર. આ છે એ તટસ્થ માધ્યમમાં થાય. પછી આમ બે સાઈડમાં એરો બતાવેલા છે એ શું છે એને આપણે સમજી લઈએ. ધારો કે એસિડિક માધ્યમમાં રાખવામાં આવે, અહીં તટસ્થ લીધું ને એવી રીતે ગમે એ સાઈડ તમે બતાવો, એસિડિક માધ્યમ છે એમાં રાખવામાં આવે. એસિડિક માધ્યમ હોય એટલે પીએચ કેટલી હોય? તો કે પીએચ છે એ 7 કરતાં ઓછી પીએચ હોય બરાબર. તો 7 છે એ વધારે હશે પણ પીએચ કેટલી એનાથી ઓછી, આ રીતે દર્શાવી શકીએ આપણે. તો એમાં આ જ પાછું લખી નાખીએ આપણે, માળખું અહીંયા નાનું કરી દઉં, વચ્ચે લખીએ સી એચ, આ સાઈડમાં સી ડબલ ઓ એચ અને અહીંયા લખીએ એન એચ 2 અને ઉપર ચડાવી દઈએ આર સમૂહને. આ રીતે છે, આખું જુદું માધ્યમ કેવું છે, એસિડિક. એટલે માધ્યમમાં શું ફરતું હશે, બધે એચ પ્લસ એચ પ્લસ એચ પ્લસ, કેમ કે એસિડિક માધ્યમ હોય એટલે માધ્યમમાં એચ પ્લસ હશે, મુક્ત આવી રીતે બધે હશે. આ બધે છે આજુબાજુ, એટલે હવે આ બે પોતપોતાના ગુણધર્મ છે પોતપોતાનો અભિવ્યક્ત કરશે ગુણધર્મ. આ એસિડ તરીકેનો ગુણ છે દર્શાવવા માટે એચ પ્લસ આયન મુક્ત કરી શકે, પણ આજુબાજુ એટલા બધા એચ પ્લસ આયન છે કે મુક્ત નહીં કરી શકે. કોઈ પણ જ્યારે આજુબાજુ બહુ વધી જાય ને, આપણે પહેલાં બાષ્પોત્સર્જનમાં જોઈએ કે બહારનો ભેજ બહુ વધારે હોય તો અંદરથી ભેજ પછી બહુ નીકળી શકે નહીં. એવી રીતે અહીંયા આ એચ પ્લસ આયન આજુબાજુ એટલા બધા છે કે આ પોતે એસિડ હોવા છતાં પોતાને આપવું છે એચ પ્લસ, છતાં આપી શકતો, મુક્ત કરી શકતો નથી. તો એસિડિક માધ્યમમાં એસિડિક જૂથ પોતાનો ગુણધર્મ રજૂ કરી શકશે નહીં, પણ આ તો લેવાવાળો છે ને, આ તો એને તો જોઈએ છે, એટલે આ શું કરશે, એ તો આ બધા છે એટલે ફટાફટ લઈ લેશે, અને લેશે એટલે એ શું બની જશે, તો કે અહીંયા એચ 2 ને બદલે એચ 3 થઈ જશે અને પ્લસની નિશાની NH 3 પ્લસ થઈ જશે. અને આ રીતે છે, તો આ એનો ગુણધર્મ રજૂ કરી શકે છે બેઝ તરીકેનો, આ નથી કરી શકતો. તો આ ક્યારે બને, એસિડિક માધ્યમમાં. તો આપણી ટેક્સ્ટબુકમાં આવું દર્શાવેલું હશે, એસિડિક માધ્યમ હશે ને ત્યાં બરાબર. તો અહીંયા તો કંઈ થયું નથી એટલે કંઈ નિશાની બદલશે નહીં. હવે એ જ રીતે આપણે અહીંયા જોઈએ બેઝિક માધ્યમ, આ એસિડિક કર્યું, બેઝિક માધ્યમ છે એની અંદર તો કે પીએચ 7 કરતાં વધુ, તો 7 કેવા છે, ઓછા છે, અને પીએચ એના કરતાં વધારે છે, આમ પણ દર્શાવી શકીએ. એની અંદર તો કે સી એચ સી ડબલ ઓ એચ અહીંયા NH 2 અને ઉપર ચડાવી દે આર, આ રીતે છે.
માધ્યમ બેઝિક હોય એટલે શું હોય? તો કે માધ્યમની અંદર OH માઇનસ OH માઇનસ OH માઇનસ બધે ફરતા હશે. આખું માધ્યમ બેઝિક છે, OH માઇનસ બધે રહેલા છે. હવે જ્યારે OH માઇનસ રહેલા છે તો હવે આ બેના આપણે એ પોતાના એસિડ કે બેઝ તરીકે વર્તે જોઈએ. આ એસિડ સી ડબલ OH એસિડ તરીકે વર્તશે, કેમ કે આજુબાજુ ક્યાંય H પ્લસ નથી, એને લેવાવાળા ઘણા રાહ જોવે છે, એટલે આ છે એ મુક્ત થઈ જશે અને એ જોડાઈ જશે આની સાથે અને એને કારણે શું બની જશે? H2O બની જશે, બરાબર. હવે આનો વારો આવ્યો. આ છે એ જેણે આને મુક્ત કર્યો, આને જોતો હતો કેમ કે આ બેઝ છે, પણ વચ્ચે રસ્તામાં લેવાવાળા તો ઘણા હતા, એના સુધી પહોંચવા દીધું નહીં, એટલે આ કંઈ કરી શક્યો નહીં. આણે મુક્ત કરી દીધો, સોરી અહીંયા એક નિશાની મુક્તા ભૂલી ગઈ, મુક્ત કરી દીધો એટલે આ કેવો થઈ જશે? H પ્લસ મુક્ત કરી દીધો એટલે કે માઇનસ થઈ જશે. તો આ રીતના બેઝિક માધ્યમમાં એ આ રીતે છે. હવે ખાસ યાદ રાખશું, આને ઝ્વિટરાયન નહીં કહીએ, આને ઝ્વિટરાયન નહીં કહીએ. ઝ્વિટરાયન કોને કહેશું? ફક્ત જે તટસ્થ માધ્યમમાં એને ઝ્વિટરાયન કહેશું, કેમ કે એસિડ બેઝ બંને તરીકેનો ગુણ છે એ નિભાવી શકે છે. એસિડિક માધ્યમમાં એ એસિડ તરીકેનો જે ગુણ નથી નિભાવી શકતો અને બેઝિક માધ્યમમાં બેઝ તરીકેનો ગુણ નથી નિભાવી શકતો. જે માધ્યમ એમાં એવો ગુણ નિભાવી શકતો નથી, પણ તટસ્થમાં બે ગુણ નિભાવે એટલે આપણે આને ઝ્વિટરાયન તરીકે ઓળખીએ. અહીંયા સુધી રાખીએ.